हेलो एवरीवन, गुड मॉर्निंग, होप यू ऑल आर फाइन। मायसेल्फ कल्याणी त्रिवेदी, कंटिन्यूइंग द लेक्चर ऑफ टीवाई बीकॉम सेम 5, दैट इज ऑफ इंग्लिश सब्जेक्ट। इन प्रीवियस लेक्चर वी हैव डिस्कशन अबाउट द सिलेबस एंड ग्रामर पोर्शन। वी हैव स्टार्टेड द फर्स्ट टॉपिक ऑफ द ग्रामर पोर्शन, दैट इज क्वेश्चनरी। क्वेश्चनरी एटले शू, एनो मीनिंग एंड डेफिनेशन, यूटिलिटी, रिलायबिलिटी ऑफ द रिस्पॉन्सिस, कॉमन इंस्ट्रक्शन फॉर रिस्पॉन्डेंट्स, लेआउट ऑफ क्वेश्चनरी, लिस्ट एंड फॉर्मेट ऑफ जनरल क्वेश्चन, कवरिंग पर्सनल इंफॉर्मेशन, टाइप्स ऑफ द सिलेक्शन ऑफ पर्सनल क्वेश्चन, फ्रेमिंग क्वेश्चन कई रीते क्वेश्चन फ्रेमिंग करवूँ, ए आप त्याँ ओनली रिलेवंट क्वेश्चन जैसे आप कीधु के सब्जेक्ट ने अनुरूप क्वेश्चन होवा जोईए। नो कन्फ्यूजन, एवं प्रकार क्वेश्चन न पूछो कि नहीं, जे रिप्लाय આપવા પડે છે, જવાબ આપનાર છે એ વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય। નો હાઈલી પર્સનલ ક્વેશ્ચન, આપણે પહેલાં જ વાત કરી કે જે હાઈલી પર્સનલ ક્વેશ્ચન તમારે પૂછી શકવાના નથી। નો હર્ટિંગ ઇન્સલ્ટિંગ રિમાર્ક, એટલે કોઈને હર્ટ થાય, કોઈને ઇન્સલ્ટ થાય એવા પ્રકારના ક્વેશ્ચન પૂછવા નહીં। પછી હતું સિમ્પલ લેંગ્વેજ, હવે આપણે ત્યાં પહોંચ્યા હતા સિમ્પલ લેંગ્વેજ। ગાંધીજી સે સિમ્પલિસિટી ઇઝ વર્ચ્યુ, સાદગી ની ગાંધીજીએ ઘણી બધી વાતો કરી છે। ઇન અ ક્વેશ્ચનરી, ક્વેશ્ચન શુડ બી આસ્ડ ઇન અ સિમ્પલ લેંગ્વેજ, હિયર ધ રિસર્ચર ઇઝ નોટ સપોઝ ટુ શો હિઝ અર હર નોલેજ, બટ હિયર શી હેઝ ટુ ટેક હેલ્પ ઓફ ધ રિસ્પોન્ડન્ટ। એવરી રિસ્પોન્ડન્ટ વિલ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ ઓફ ધ ક્વેશ્ચન, વોટ ફેક્ટર્સ ડુ યુ એટ્રીબ્યુટ ટુ પાર્ટીઝ ફોર ડિબેકલ ટુ, બટ એવરી રિસ્પોન્ડન્ટ વિલ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેમ ક્વેશ્ચન ઇફ ઇટ ઇઝ આસ્ડ, what factors do you think are responsible for the party's poor performance in election। તો એવા અઘરા પ્રકારની લેંગ્વેજ વાપરીને એમ એવી રીતે ક્વેશ્ચન પૂછશો તો કોઈ સમજી નહીં શકે। જેમ અહીંયા જ પહેલો ક્વેશ્ચન આપણને કોને ખબર ના પડી કે પહેલી વાર વાંચીને કે આ શું કહેવા માંગે છે, પણ નેક્સ્ટ ક્વેશ્ચન જે પૂછ્યો છે, વોટ ફેક્ટર્સ ડુ યુ થિંક આર રિસ્પોન્સિબલ ફોર પાર્ટીઝ પુઅર પર્ફોમન્સ ઇન ઇલેક્શન, ઇલેક્શનમાં આ પાર્ટી જેમ ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ ને એ પ્રમાણે અલગ અલગ પાર્ટી જોઈ શકો, એમાં તમારી પાર્ટીનું પુઅર પર્ફોમન્સ માટે કયા ફેક્ટર્સ જવાબદાર છે, તો એનો જવાબ આપણે લખી શકીએ। એટલે એવા સિમ્પલ ઇઝી લેંગ્વેજમાં તમે ક્વેશ્ચન બનાવો તમારા વિષયને અનુરૂપ, કે જેને આ રિસ્પોન્ડન્ટ છે એ સારી રીતે સમજી શકે અને એને ખબર પડી જાય વાંચીને કે આમાં કયા પ્રકારનો જવાબ આપવાનો છે। કરેક્ટ ગ્રામેટિકલ સ્ટ્રક્ચર, દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ થિંક ધ ફીચર વાઇલ મેકિંગ ધ ક્વેશ્ચનરી, કરેક્ટ ગ્રામેટિકલ સ્ટ્રક્ચર, કરેક્ટ યુઝ ઓફ લેંગ્વેજ એન્ડ ગ્રામેટિકલ સ્ટ્રક્ચર શુડ બી દેર ઇન ક્વેશ્ચનરી, ઇટ ક્રિએટ્સ ધ ઇમ્પ્રેશન ઓફ ધ રિસર્ચર્સ એજ્યુકેશનલ કોમ્પિટન્સ, ઇન સમ કેસીસ ઇનકરેક્ટ સિલેક્શન ઓફ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ પેટર્ન મે ક્રિએટ સમ કન્ફ્યુઝન ઓલ્સો। પ્રશ્નાવલીમાં ભાષા અને વ્યાકરણના બંધારણનો, એટલે ગ્રામેટિકલી સાચો ઉપયોગ થવો જરૂરી છે ગ્રામરનો, આને પરિણામે સંશોધકની શૈક્ષણિક સમર્થતાની એક પ્રકારની છાપ ઉપસે છે। હવે એ કોણે બનાવી છે એની ઇમ્પ્રેશન પડે ને, તમે કંઈ કેવા ક્વેશ્ચન્સ બનાવો ગ્રામેટિકલી ખોટા, સામેવાળીને ખબર પડી જાય કે આ તો ગ્રામેટિકલી ખોટું સેન્ટેન્સ છે, તેની આપણી ઇમ્પ્રેશન્સ રિસર્ચરની એના પર ઊંધી પડે છે। વળી શબ્દો કે વાક્યના બંધારણનો ખોટો ઉપયોગ ક્યારેક ગૂંચવણ પણ ઊભી કરી શકે છે, એટલે એ પ્રકારે સેન્ટેન્સ બનાવવાના કે ગૂંચવણ ઊભી ન કરે, કન્ફ્યુઝન ક્રિએટ ન કરે, પ્રસ્તુત બંધારણ પ્રશ્નો બનાવવામાં મદદરૂપ નિવડશે। જેમ કે અહીંયા બતાવ્યું છે, સ્ટ્રક્ચર બતાવેલા છે, સ્ટ્રક્ચર કઈ પ્રકારનું હોવું જોઈએ, સ્ટ્રક્ચરમાં છે ઇન્ટ્રોગેટરી સેન્ટેન્સ હોય તો કઈ પ્રકારનું, કઈ રીતે ક્વેશ્ચન્સ બનાવવાના, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાવલીમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યો બે રીતે પૂછી શકાય છે, યસ નો ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન। યસ નો જેનો જવાબ તમારે હા અથવા નામાં આપવાનો હોય છે એવા ક્વેશ્ચનનું માળખું કઈ પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે, અને WH ક્વેશ્ચન હોય, WH એટલે હુ, વોટ, વાય, વિચ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, એવા બધા ક્વેશ્ચન શબ્દોથી જે ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય બનવામાં આવે છે, તો એ કઈ રીતે બનાવી શકાય, એનું માળખું કઈ પ્રકારનું હોય છે, એનું સ્ટ્રક્ચર કઈ પ્રકારનું હોય છે, તો લેટ અસ ડિસ્કસ ઇન ડિટેલ। યસનો ક્વેશ્ચનમાં શું હોય, ઓક્ઝિલરી પ્લસ સબ્જેક્ટ પ્લસ રેસ્ટ ઓફ ધ વર્બ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ
કોઈ પણ અધરવાઇઝ અને ક્વેશ્ચન માર્ક. હેવ યુ ગોટ એની કોલ ફોર ઇન્ટરવ્યુઝ? તમને કોઈ પ્રકારનો કોલ આવ્યો તો એમાં હા કા ના બે જ પ્રકારનો આન્સર હશે. યસ નો ક્વેશ્ચન છે કા હા અને અથવા તો ના. ડુ યુ ફાઇન્ડ ન્યૂ બુક્સ એવરી યર ઇન ધ લાઇબ્રેરી? તમને શું દર વર્ષે નવી બુક મળે છે? કાં તો હા અથવા તો ના, બે જ જવાબ હોય અને કેવા યસ નો ક્વેશ્ચન જેનો જવાબ તમે હા અથવા નામાં આપી શકો. આર યુ હેવિંગ એની ઇન્સ્યોરન્સ પોલિસી? શું તમારી ઇન્સ્યોરન્સ પોલિસી છે? કઈ તમે કરાવો છો ઇન્સ્યોરન્સ પોલિસી દર યારે દર મહિને? તો એનો ક્વેશ્ચન અથવા તો હા અથવા નામાં આપી શકાય એવા ક્વેશ્ચનનું માળખું આ રીતે હોય છે. મોરિસ પ્લસ સબ્જેક્ટમાં યુ આપ્યું છે પ્લસ હેવિંગ એની ઇન્સ્યોરન્સ પોલિસી એટલે એમાં ક્રિયાપદ પણ આવી જાય અને અધર વર્ડ્સ પણ આવી જાય. એ રીતે બનાવવાની છે. ડબલ્યુ એચ ક્વેશ્ચન એ ડબલ્યુ એચ વર્ડ પ્લસ ઓક્ઝિલરી પ્લસ સબ્જેક્ટ પ્લસ રેસ્ટ ઓફ ધ ફોર્મ ઓબ્જેક્ટ અને બીજું કાંઈ અધર વર્ડ હોય અથવા તો ક્વેશ્ચન માર્ક છે. એટલે એનું એક્ઝામ્પલ છે હાઉ મેની રૂપીઝ ડુ યુ સેવ ઇન અ મંથ? હવે આમાં તમારે કેટલા રૂપિયા સેવ કરો છો તો એ અમાઉન્ટ લખવી પડે. આમાં યસ અથવા નો ન હાલે. વોટ ડુ યુ ઇન્ટેન્ડ ટુ ડૂ આફ્ટર રિટાયરમેન્ટ? રિટાયરમેન્ટ પછી તમારે શું કરવું છે, કઈ પ્રવૃત્તિમાં જોડાવવું છે, તમારે શું કરવું છે? તો એનો જવાબ એ પ્રવૃત્તિની નામ લખીને કરવું પડે. એમાં યસ નો ન ચાલે. વિચ ફેક્ટર ઇઝ મોર રિસ્પોન્સિબલ ફોર ધ પ્રેઝન્ટ સ્કેસિટી ઓફ કન્ઝ્યુમર ગુડ્સ? હવે કન્ઝ્યુમર ગુડની સમસ્યાઓનો કંઈ પણ આન્સર હોય તો આપણે એક વાક્યમાં લખવો પડે. એમાં યસ અથવા નો ન ચાલે. કોઈ એવા ક્વેશ્ચન્સ હોય જેમાં પર્ટિક્યુલર આન્સર જોઈએ તો એમાં યસ નો ન ચાલે કે ટીક કરવાથી ન ચાલે. એમાં તમારે તમારો જવાબ શબ્દો દ્વારા લખવો પડે. લોજિકલ ઓર્ડર. અ ક્વેશ્ચનરી ઇઝ નોટ મેરલી અ લિસ્ટ ઓફ ક્વેશ્ચન પ્રિન્ટેડ ઇન અ હેફાઝાર્ડ મેનર. તું કહે છે સરસ મજાનું વાક્ય લખેલું છે. એક જ શબ્દમાં પ્રશ્નાવલી સમજાવી દઉં. કે પ્રશ્નાવલી શું છે? તો કે ખાલી એ લિસ્ટ ઓફ ક્વેશ્ચન, ઘણા બધા પ્રશ્નો એક કાગળ પર લખીને આપેલું. હેફાઝાર્ડ મેનર એટલે રમગડા વગરનું, એક ભરેલો કાગળ નથી પ્રશ્નોના, ઘણા બધા પ્રશ્નો લખીને બનાવેલો કાગળ નથી. ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝ સેટ ઓફ ક્વેશ્ચન્સ. ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝ, સારી રીતે ઓર્ગેનાઇઝ કરીને બનાવેલા પ્રશ્નો છે. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન આર ફાઉન્ડ ટુ બી ઇન્ટરકનેક્ટેડ, સો દેર મસ્ટ બી લોજિકલ ઓર્ડર ઇન અરેન્જિંગ ધેમ. એવા બધા ક્વેશ્ચન હોય છે જે એકબીજાથી કનેક્ટેડ હોય છે, તો એને એક ઓર્ડરમાં, જેમ કે પર્સનલ ક્વેશ્ચન હોય તો પહેલાં પર્સનલ ડિટેલ્સ લગાડો અને એમાંય લખો. પછી જો કે અબાઉટ ફોર કન્ઝ્યુમર્સ ઓનલી, ફોર બાયર્સ ઓનલી, ફોર ડીલર્સ ઓનલી, ફોર એમ્પ્લોઈઝ હોય તો એ તમે ફોર એમ્પ્લોય, એમ્પ્લોય બરાબર હોય ને કોલેજમાં આપણે કે સ્કૂલમાં વાત કરીએ તો ફોર ફિલ્ડ બાય ધ કોલેજ, ફિલ્ડ બાય ધ સ્કૂલ, તો એ ભરેલ ફોર્મ કોઈ પણ હોય, પ્રશ્નાવલી હોય તો એમાં લખ્યું હોય કે આ કોલેજ દ્વારા ભરવામાં આવશે, તો આપણે એને અડવાનું ન હોય. કોલેજ દ્વારા ભરવામાં આવશે તો એ કોલેજની ડિટેલ કોલેજ વડે ભરે, આપણે ખાલી આપણી પર્સનલ ડિટેલ્સ હોય, આપણું નામ હોય, રિઝલ્ટ હોય, સબ્જેક્ટ્સ હોય, એડ્રેસ હોય, એ બધી ડિટેલ ભરી ફોટો સિગ્નેચર કરીને આપી દેવાનું. પછી કોલેજની ડિટેલ હોય એ કોલેજવાળા ભરે. એ પ્રમાણે અલગ અલગ કેટેગરી તમે પાડી શકો છો. એકોર્ડિંગ ધ સબ્જેક્ટ એન્ડ ધ નીડ્સ ધ રિસર્ચર મે યુઝ હેડિંગ્સ એન્ડ સબ હેડિંગ્સ. મેં કીધું ને પર્સનલ ડિટેલ્સ અને ફિલ્ડ ઓફ ઇન્ક્વાયરી. પછી પર્સનલ, તો પર્સનલમાં અબાઉટ ફેમિલી, ઇન્કમ, એક્સપેન્ડિચર, સેવિંગ, હાઉસ હોલ્ડ એન્ડ વેહિકલ, એમાં પર્સનલ ડિટેલ્સ તમે કોઈ પણ પૂછી શકો છો. પછી ફિલ્ડ ઓફ ઇન્ક્વાયરી પ્રકારનું હોય તો એમાં અલગ અલગ તમે અલગ અલગ ક્વેશ્ચન અલગ અલગ વિભાગ પાડીને પૂછી શકો છો હેડિંગ આપીને, કે આ પર્સનલ ડિટેલ્સ છે, આ ફોર કન્ઝ્યુમર છે, ફોર બાયર્સ છે, ફોર ડીલર્સ છે, ફોર એમ્પ્લોઈઝ છે, ફોર મેન ઓનલી, ફોર વુમન ઓનલી. એટલે મેન હોય તો એના ઇન્ફોર્મેશન ભરવાની, વુમન હોય તો એના આ પ્રકારની ઇન્ફોર્મેશન ભરવાની. પ્રશ્નાવલી એ માત્ર આડેધડ ગોઠવી દીધેલા પ્રશ્નોની છાપેલી પ્રત નથી, પરંતુ વ્યક્તિગત રીતે વ્યવસ્થિત આયોજનપૂર્વક ગોઠવેલા પ્રશ્નોની શૃંખલા છે. મોટાભાગના પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પ્રશ્નોની તર્કબદ્ધ રીતે ગોઠવણી કરવી અત્યંત આવશ્યક છે. વિષયની જરૂરિયાત અનુસાર સંશોધક પોતાની પ્રશ્નાવલીમાં શીર્ષકો અને પેટા શીર્ષકોનો ઉપયોગ કરી પ્રશ્નને કેટલાક ભાગમાં વહેંચી પણ શકે છે. અહીં કેટલાક નમૂનાઓ છે, જેમ એમ કીધું પર્સનલ ઇન્ફોર્મેશન એ બધા એના સબ ટાઈપ્સ અને ટાઈપ્સ છે, હેડિંગ્સ અને સબ હેડિંગ્સ. કન્ક્લુઝન. નાઉ સ્ટડી ધ ક્વેશ્ચનરી ઓન વેરિયસ સબ્જેક્ટ ગિવન ઓન ફોલોઈંગ પેસેજીસ કેરફુલી. ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ હાઉ ધ થિયરી ડિસ્કસિસ હિયર હેઝ બીન
इम्प्लीमेंटेड इन द गिवन क्वेश्चनरीज. विविध विषयों पर आपेल प्रश्नों अभ्यास काजपूर्वक करें अने शोधवा प्रयत्न करो कि चर्चा करी थीअरी कई रीते अमल थो. अँ बधी अत्य सुधी थीअरी थी, अपन थीअरी नहीं पूछाय, अपन पूछाशे तो शू पूछाशे, कोईपण एक टाइटल आपेलू हे कि आना पर तमे क्वेश्चनरी बनावो, तमारे बनावानी छे, पण कई रीते बनावी एना माटे आटला बधा थीअरीज आटली जाणवी जरूरी हती, आटला बधा मुद्दाओ जे ध्यान में राखवा जेवी बाबतो छे, क्वेश्चनरी शू छे, क्वेश्चनरी केम बनावी, कई रीते बनावामां आवे छे, पर्सेंटेजमां केटलू पूछाय छे, एमां शू महत्वनुं छे, तो कि ग्रामेटिकल स्ट्रक्चर इम्पोर्टंट छे, लॉजिकल ऑर्डरमां क्वेश्चन होवा जोईए, नॉट हाईली पर्सनल क्वेश्चन पूछाय, इन्सल्टिंग क्वेश्चन न होवा જોઈએ, એ બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી હતી. એટલે એની મેં થિયરીઝની ચર્ચા કરી, પણ આપણા સિલેબસમાં આપણા પેપરમાં એ રીતે પૂછ્યા છે જે અહીંયા બતાવેલું છે. ક્વેશ્ચનરી પ્રિપેર અ ક્વેશ્ચનરી લીડિંગ ટુ અ સર્વે ઓફ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ, કોલેજ સ્ટુડન્ટ લાઇબ્રેરી જાય છે, કેટલા જાય છે, કેટલી વાર જાય છે લાઇબ્રેરીનું, એ લોકોને શું આદત છે, તો એના વિશે બનાવવાની હોય તો આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? ઓલા ત્રણ પેરેગ્રાફથી. ધ એમ ઓફ ધ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. આનો એમ ખાલી હેતુ એ જ છે કે અમારા લાઇબ્રેરી સ્ટુડન્ટ કેટલી યુઝ કરે છે લાઇબ્રેરીનો, બુક્સનો, વાંચવામાં વાંચનનો, એના માટે સર્વે કરવું છે, બીજો કાંઈ નથી. વી એશ્યોર યુ, અમે ખાતરી આપીએ છીએ કે ધ ઇન્ફોર્મેશન ગિવન બાય યુ વિલ બી કેપ્ટ ક્વાઇટ કોન્ફિડન્શિયલ એન્ડ ઇટ વિલ બી નોટ બી મિસયુઝ. આ અમે સારો ઉપયોગ કરીશું, અમે એનો ક્યાંય મિસયુઝ કરીશું નહીં, તમે જે માહિતી ભરીને આપશો એનો. ઇટ વિલ બી યુઝ ઓનલી ફોર અ સ્ટડી, ખાલી અમે એનો સ્ટડી માટે ઉપયોગ કરીએ છીએ. યુ આર રિક્વેસ્ટેડ ટુ રિટર્ન ધ પ્રોપરલી ફિલ્ડ ક્વેશ્ચનરી એઝ સૂન એઝ પોસિબલ. અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી આ બધી પ્રશ્નાવલીના જવાબ ભરીને અમને પરત કરશો. થેન્ક યુ. આ તમારે લખવાનું છે ડિયર રિસ્પોન્ડન્ટ, એટલે તમે જે તેને આપો છો એને કહેવાય રિસ્પોન્ડન્ટ. એ લખવાનું ડિયર રિસ્પોન્ડન્ટ, ધ એમ ઓફ ધીસ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ કોલેજ સ્ટુડન્ટ. આનું આના હેતુથી અમે કરીએ છીએ, અમે કોઈ મિસયુઝ નહીં કરીએ. તમે આશા રાખીએ છીએ કે તમે અમને આ ક્વેશ્ચનરી ફટાફટ એઝ સૂન એઝ પોસિબલ ભરીને પાછી પરત આપી દેશો. ક્વેશ્ચનરી હવે આપણે બનાવવાની છે પ્રશ્નાવલી. Please fill all the blanks properly. Please tick the responses applicable to you in the questionnaire given against them. Fill the blanks properly. Properly bharo ane jema box aipa chhe ema tick mark karjo. Ave pehla starting ma chhe name, address, age, gender, college, class, faculty, medium, mother tongue, occupation of your father, income of the family. આ 10 ક્વેશ્ચન પર્સનલ છે, એ મોસ્ટ પ્રોબેબલી બધામાં હોય જ, તો ખબર પડે ક્યાંથી કોણ કયું માણસ છે, ભણેલું ગણેલું છે કે નહીં, એમની એજ શું છે, સ્ટડી કરે છે કે જોબ કરે છે, ઘરમાં કેટલા વ્યક્તિઓ છે, એની ઇન્કમ શું છે, ફાધરનું ઓક્યુપેશન શું છે, ફાધર શું કરે છે, એવા પર્સનલ ક્વેશ્ચન. મધર ટંગ શું છે, કાસ્ટ, રિલિજિયન, જેન્ડર, મેલ છે કે ફિમેલ છે, એ બધું એ બધામાં આંખ મીચીને આ 10 ક્વેશ્ચન એવા પર્સનલ લખી જ નાખવાના મોસ્ટ પ્રોબેબલી બધામાં. પછી હવે આવ્યા 11માંથી આપણા ટોપિક રિલેટેડ, આપણે કોનું સર્વે કરવું છે કે રીડિંગ હેબિટ્સ, લાઇબ્રેરીની ગોઈંગ હેબિટ્સ. આર યુ ફોન્ડ ઓફ રીડિંગ, યસ ઓર નો, તમને રીડ કરવું ગમે છે, હા અથવા ના ટીક કરો. ઇફ યસ, વોટ ડુ યુ રીડ, અગર તમને હા ગમે છે તો કઈ બુક્સ રીડ કરો છો, તો ટેક્સ્ટ બુક રિલેટેડ ટુ સ્ટડી, ધન કોકને એમ જ ખાલી સ્ટડી રિલેટેડ વાંચે, રેફરન્સ બુક રિલેટેડ ટુ સ્ટડી, રેફરન્સ બુક વાંચવાનો શોખ હોય, ન્યૂઝ પેપર અને મેગેઝિન વાંચવાનો શોખ હોય, અથવા તો અધર લિટરેચર, બીજું સાહિત્ય વાંચવાનો શોખ હોય, તમને કયું ગમે છે એના પર તમે ટીક કરો. બધું વાંચતા હો, બધું વાંચવાનો શોખ હોય તો બધા પર ટીક માર્ક કરવાનું. ઇઝ ધેર અ લાઇબ્રેરી ઇન યોર કોલેજ, લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ ઓફ સ્ટુડન્ટ છે, તો કોલેજની લાઇબ્રેરીની વાત થતી હોય તો કોલેજમાં લાઇબ્રેરી છે, યસ ઓર નો, હા છે. હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર કોલેજ લાઇબ્રેરી અબાઉટ, એટલે કેટલી બુક્સ છે, થાઉઝન્ડ્સ ઓફ, ટેન થાઉઝન્ડ્સ, આપણે તો હશે ઘણી બધી આપણી કોલેજમાં, તો અબાઉટ એટલે એવું નહીં કે પરફેક્ટ આંકડો આપવાનો, પણ અબાઉટ નિયર બાય કેટલી બુક્સ હશે, એમ તમને વાંચવા માટે કેટલી મળી શકે, એમ બધાને યુઝફુલ થાય, બધા વાંચી શકે એક એક બુક, તો એટલી બુકો હશે તમારી લાઇબ્રેરીમાં. આ યુઝ માય કોલેજ લાઇબ્રેરી ઓફન, સમટાઈમ્સ, રેરલી ઓર નેવર. હું મારી કોલેજ લાઇબ્રેરી ક્યારે વિઝિટ કરું છું, તો કે ક્યારેક, રોજ, ડેઇલી,
ક્યારે નહીં, બહુ ઓછા ઓછા ક્યારે ગજકે ને, બહુ કામ હોય તો જ, બાકી નહીં. કેન યુ ગેટ ધ બુક્સ ઓફ યોર ચોઇસ ફ્રોમ યોર કોલેજ લાઇબ્રેરી? તમને ગમતી પુસ્તકો તમને ત્યાં મળી રહે છે? યસ ઓર નો? હા કે ના? ઇન માય કોલેજ જનરલી આઈ સ્પેન્ડ બ્લેન્ક આર્સ ઇન અ ડે. દિવસમાં કેટલી કલાક લાઇબ્રેરીમાં બેસો? અમારી તો હેબિટ હતી કે ભાઈ મહિલા કોલેજની લાઇબ્રેરી એક તો એટલી સુપર, રોજ છાપા મેગેઝિન્સ બુક્સ વાંચવા મળે અને રોજની કલાક બેસવું. પછી બેસવું એટલે એવું નહીં કે છાપા જ વાંચો, મેગેઝિન વાંચો, તમારે જે હોય કલાક વાંચવાનું. પછી છાપું મળે તો છાપું વાંચો, મેગેઝિન મળે તો મેગેઝિન વાંચો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મળે તો એનો એ ટ્રાય કરો વાંચવાની, સમજવાની. તમારી પાસે તમે બુક્સ લઈને ગયા હોય તો એ તમે વાંચો, લખો. પણ કલાક લાઇબ્રેરીમાં બેસવાનું, વાંચન કરવાનું એ કમ્પલસરી હતું અમારા ગ્રુપમાં એ સમયે. દેન વી વાર સ્ટડિંગ ઇન કોલેજ. અમે એ કોલેજમાં ભણતા, આપણી કોલેજમાં, ત્યારે અમારી ફ્રેન્ડ્સમાં એ હતું કે કલાક લાઇબ્રેરીમાં જવાનું ગમે તે થાય. ઇઝ યોર કોલેજ લાઇબ્રેરિયન કોઓપરેટિવ એન્ડ પોલાઇટ? યસ ઓર નો? તમારા લાઇબ્રેરિયન છે જે આપણે અશ્વિનભાઈની વાત કરીએ, લાઇબ્રેરિયન છે તો એ કોઓપરેટિવ અને પોલાઇટ છે? કોઓપરેટિવ છે, તમને ફકર આપે છે કોઈ પણ બુક શોધી આપવામાં? હા આપે છે. યસ. ઇઝ એની લાઇબ્રેરી ઇન યોર ટાઉન ઓર સિટી? બીજી કોઈ લાઇબ્રેરી છે તમારા સિટીમાં, તમારા શહેરમાં? હા. યસ ઓર નો? હા છે, આપણે છે ને ટાઉની પાડે. ડુ યુ ગો ટુ લાઇબ્રેરી રેગ્યુલરલી? તમે રોજ જાઓ છો? નો. કેન યુ ગેટ એવરી લીડિંગ ન્યૂઝ પેપર એન્ડ મેગેઝિન ઇન યોર ટાઉન લાઇબ્રેરી? હા, બધા મેગેઝિન્સ ને છાપા તો બધા હોય છે. યસ. વોટ અબાઉટ ધ કન્ડિશન ઓફ બુક્સ ઇન યોર ટાઉન લાઇબ્રેરી? ગુડ. આર યુ રજિસ્ટર્ડ મેમ્બર ઓફ ધ લાઇબ્રેરી? ના, ટાઉન લાઇબ્રેરીના બધા સભ્યો ન પણ હોય. ઇઝ પીસફુલ એટમોસ્ફિયર મેન્ટેન ઇન ધ લાઇબ્રેરી? યસ, ત્યાં શાંતિ જોઈએ, લાઇબ્રેરીમાં કોઈ અવાજ કરે નહીં. ડુ યુ ફાઇન્ડ ન્યૂ બુક્સ એવરી યર ઇન ધ લાઇબ્રેરી? નો. વોટ is the timing of the library? Library timing હોય ને કે એટલા કેટલા વાગ્યા સુધી જ ખુલ્લી હોય છે, એ કયો છે તો એમાં લખવું પડશે. એમાં યસ નો ના આવે. ડુ યુ હેવ યોર પર્સનલ લાઇબ્રેરી? તમારા ઘરે તમારી લાઇબ્રેરી છે, એટલે મીન્સ તમે બુક્સ રાખો છો વાંચનનો શોખ છે તો? ઇફ યસ, હા, મને બુક્સ આર ધેર ઇન યોર પર્સનલ લાઇબ્રેરી. તમારી પાસે કેટલી બુક્સ છે? 10, 15, 20, કેટલી બધી બુક્સ છે તમારી પાસે? તો એ આંકડો લખવાનો. ડુ યોર પેરેન્ટ્સ પ્રમોટ્સ યોર લાઇબ્રેરી ગોઈંગ હેબિટ? તમારી લાઇબ્રેરી ગોઈંગ હેબિટ છે, લાઇબ્રેરીને વિઝિટ કરો છો, પુસ્તકો વાંચવા માટે જાઉં છો, તો એ તમારા પેરેન્ટ્સ તમને હા પાડે છે કે ભાઈ ખુશ થાય છે કે હા ઓકે જાઓ જાઓ મજા આવે, બુક્સ તો જોવાય, વાંચવા વાંચન કરશો એટલું તમને કામ લાગશે સ્ટડી માટે, આઉટર બીજી પ્રવૃત્તિમાં પણ. લાઇબ્રેરીઝ આર જસ્ટ લાઈક ટેમ્પલ્સ, ડો બિલીવ ઇન ધીસ? મંદિર, લાઇબ્રેરીઝ છે એક મંદિર જેવું છે. શું તમે એગ્રી કરો છો? હા, હું એગ્રી કરું છું. પુસ્તકો એ વાંચવા, પુસ્તકો લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો વાંચવા એટલે મંદિરમાં જયા જેવી જ ફિલિંગ છે. એક પુસ્તક વાંચશો તમને એટલું નોલેજ મળશે, ક્યાંક જાણશો તમે, અને એક કંઈક નવું અનુભવ કરશો એ બુક વાંચીને. કોઈ પણ પ્રકારની હોય, સાહિત્યની હોય, સ્ટડી રિલેટેડ હોય, કોઈ પણ એક બુક કંઈક નોલેજ તમે ગેઇન કરશો, મેળવશો અલગ પ્રકારનું, અલગ વિષયનું કે તમારા વિષયને અનુરૂપ, તો તમને આનંદ થશે અને સારી ફિલિંગ થશે કે ઓ મેં આ વાંચ્યું, મને આ નોલેજ મળ્યું, મને આ જાણવા મળ્યું, મને આ સમજવા મળ્યું. સો દેટ ઇઝ ઓલ અબાઉટ લાઇબ્રેરી ગોઈંગ હેબિટ્સ. તો આમાં આપણે જોયું કે 10 ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્નો પૂછાય પહેલાં તો આપણે ડિયર રિસ્પોન્ડન્ટ કરીને 3 વાક્યો લખવા પડશે. પછી નેમ, એડ્રેસ, જેન્ડર, કોલેજ, ક્લાસ એન્ડ ફેકલ્ટી, મીડિયમ, મધર ટંગ, ઓક્યુપેશન ઓફ યોર ફાધર, ઇન્કમ ઓફ ફેમિલી, એવા 10 ક્વેશ્ચન કોમન ગમે તેમાં લખી નાખવાનું. જેમાં આપણે બીજી ક્વેશ્ચન જોઈએ તો એમાં નેમ, એડ્રેસ, જેન્ડર, એજ, ક્લાસ, રિલિજિયન, એજ્યુકેશન, પછી હું કોણ છું, આઈ એમ અ સ્ટુડન્ટ, ફાર્મર, બિઝનેસમેન, ગવર્મેન્ટ એમ્પ્લોય, મેકેનિક, ઓર અધર જે પણ હોય તમે લખો. આઈ લિવ ઇન, તો એ પ્રકારનું છે કે કોઈ પણ ક્વેશ્ચનરી હોય 8-10 ક્વેશ્ચન કોમન અને 8-10 ક્વેશ્ચન 10-12 ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી તમારે લખવા જ પડશે. ટોપિક રિલેટેડ જે તમને ટોપિક આપે એ પ્રમાણેના એના રિલેટેડ ક્વેશ્ચન, જેમ કે લાઇબ્રેરી ગોઈંગ હેબિટ હતી તો તમે ત્યાં સ્ટાર્ટ કર્યું આપણે, ફોન્ડ ઓફ રીડિંગ, તમે વાંચવાનો શોખ છે, તમે કેવી બુક્સ રીડ કરો છો, મારી કોલેજમાં લાઇબ્રેરી છે, તમે અહીંયા કેટલી વાર વિઝિટ કરો છો, તમને ચોઈસની બુક મળે છે કે નહીં, કેટલી કલાક વાંચો છો,
કોલેજના લાઇબ્રેરિયન છે, કોઓપરેટિવ છે કે નહીં, સિટીમાં બીજી લાઇબ્રેરી છે કે નથી. ત્યાં તમને બધા પ્રકારના ન્યૂઝપેપર મેગેઝિન્સ વાંચવા મળે છે. ત્યાં કેવું વાતાવરણ હોય છે, દર વર્ષે અલગ અલગ બુક્સ આવે છે, નવી બુક કે જૂની જૂની હોય છે તમને બધાને બુક્સ મળી રહે છે. એટલે કેટલી બધી, હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર લાઇબ્રેરી, વોટ ઇઝ ધ ટાઈમિંગ ઓફ લાઇબ્રેરી, ડુ યુ હેવ પર્સનલ લાઇબ્રેરી, તમારી પાસે છે લાઇબ્રેરી, બુક્સ છે તમારી પાસે ઘરે વાંચવા માટે, ઘરે તમે લાઇબ્રેરી બનાવો છો, સારી સારી બુક હોય વસાવીને વાંચવા માટે કે તમારા વાંચવા માટે કોઈને વાંચવા દેવા માટે, તો એ પ્રકારના ટોપિક રિલેટેડ ક્વેશ્ચન બનાવીને ક્વેશ્ચનરી પ્રિપેર કરવાની છે. સો દિસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.